નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આશામાં. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત લખવું, એટલે કે દરેક વિદ્યાર્થી એક ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી કાઢવાની છે, જેમાં ચેપ્ટર 6 આપણી ગમ્મત. બરાબર, આપણે અગાઉના લેક્ચરમાં પૂરતી સંખ્યા શીખી ગયા છીએ, સાદી બાદબાકી શીખી ગયા છીએ, દસ્તાવેળી બાદબાકી શીખી ગયા છે. આજે આપણે નવાનો પેજ કાઢવાનું છે, એ ઉદાહરણ મુજબ આપણે આ બાદબાકી લખવાની છે. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 99 કાઢવાનો રહેશે, તેમજ મારી સાથે હું ગણાવી લઉં પછી તમારે પણ સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણવાના રહેશે. બરાબર, તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીં હોવું જોઈએ. જો ઉદાહરણ છે એ મુજબ જ આપણે દાખલા ગણવાના છે. પહેલો દાખલો હું ગણાવું છું, 65 - 32. બરાબર, તો હવે આપણે એનો એવી રીતે સરવાળો કરવાનો છે કે જેનો જવાબ આ પહેલી સંખ્યા જેટલો આવવો જોઈએ. એ રીતે આપણે શું કરવાનું છે, સરવાળો. તો હવે આપણે આ સંખ્યાને લેવાની છે પહેલા, કઈ જે નાની સંખ્યા હોય ને એ સંખ્યાને આપણે લેવાની રહેશે, અને છેલ્લે જવાબ આવવો જોઈએ આના જેટલો. બરાબર, તો પહેલા તો તમને શું કરવાનું છે, આ બે ની પહેલા તો બાદ બાકી કાઢી નાખો. 5 - 5 માંથી 2 જાય તો 3, ત્યાર પછી 6 - 6 માંથી 3 જાય તો 3, એની બાદ બાકી તો 3 ગઈ, એનો જવાબ આવી ગયો 33. હવે આપણે શું કરવાનું છે, આ અહીંથી આપણે સંખ્યા લેવાની છે, જે નાની સંખ્યા હોય ને એ સંખ્યા ના છેલ્લે સરવાળો કરતા જવાબ આપણને પહેલી સંખ્યા જેટલો જવાબ આવવો જોઈએ, એટલે કે જવાબ છે એ મોટી સંખ્યામાં આવવો જોઈએ. તો હવે આપણે લઈશું 32 + 18. બરાબર, એટલે કે 8 ને 2 10, 10 નો 0 વધી જાય, એક આપણે બધી રાખો. બરાબર, તો કે 3 ને 1 4 વધી ગણી એટલે 5. હવે આ જે જવાબ આવ્યો ને એને પાછો આપણે લખવાનો છે બીજી લાઈન, એટલે કે 50 + 10. બરાબર, તો 0 નો 0 એમ 5 ને 1 6. હવે છેલ્લી લાઈન 3 લાઈનમાં સરવાળો થવો જોઈએ, છેલ્લી લાઈનમાં સરવાળો એ રીતે થવો જોઈએ કે એનો જવાબ આ પહેલી સંખ્યા જેટલો આવવો જોઈએ. બરાબર, તો આપણે લખીશું 5 60 + 5. બરાબર, 60 માં 5 ઉમેરીશું ત્યારે જવાબ આવશે 65. બરાબર, ત્યાર પછી હવે આપણે જોઈએ, જો અને આ વચ્ચેની સંખ્યા છે ને એનો સરવાળો કેટલો થશે, તો કે 23 થશે. બરાબર, આ વચ્ચેની 8 ને 5 13 નો 3 વધી જઈએ, આ વચ્ચેનો જે છે એનો જવાબ થશે આ. હવે આપણે જોઈએ, આ છે આપણો જવાબ છે, અહીંયા તમને ખબર પડી ગઈ જવાબ 33. હવે આપણે બીજો દાખલો જોઈએ, હવે અહીંયા આપણે લખવાનું છે. બરાબર, બીજું છે 80 - 62. બરાબર, તો હવે આપણે શું કરીશું, જો આ જો તમે પછી આ સરવાળો કરીને લખો તો પણ ચાલે. જો હવે આપણે જોઈએ નાની સંખ્યા છે એને લેવાની છે આપણે પહેલા, તો લખીશું 62 + કેટલા કરીશું આપણે 18. બરાબર, તો કે 8 ને 2 10, 10 નો 0 વધી જેવી 1, એટલે કે 6 ને 1 7 ને વધી એક ગણી એટલે 8. એ રીતે થાય છે આપણે. બરાબર, તો આને આપણે શું કરવાનું છે, કુલ 80 જવાબ આપણે અહીંયા પહોંચાડવાનો છે. તો હવે આમાંથી આ તમે જોવું જોઈએ કે આ બે નો સરવાળો કરતા 80 જવાબ આવે, તો આનો જવાબ શું આવ્યો, 18. તો એ પહેલા આપણે અહીં લખી નાખશું 18. હવે શું કરવાનું છે એ આપણે જોઈએ. આ તમને ખબર પડી ગઈ, કુલ આ બંને નો સરવાળો કરતા જવાબ આવશે 18. હવે શું કરવાનું છે, આપણે પહેલા સંખ્યા લેવાની છે 62 - 62 માં આપણે કેટલા ઉમેરીશું 8, તો કે 8 ને 2 10, એટલે કે 10 નો 0 વધી જઈ 1, 6 ને 1 7, આનો જવાબ આવીશું તો કે 7. હવે પછી આપણે શું કરશું, હવે 70 છે ને એને આપણે લખી નાખશું અહીંયા. બરાબર, 70, 70 માં આપણે ઉમેરીશું 5, તો કે 70 ને 5 75 થશે ને, 75. ત્યાર
અને આનો જવાબ આવશે 8 ને 5 13 13 ને 5 18 તો આ છે જવાબ છે બરાબર બરાબર કરી લખવાનો આપણે 18 આ જવાબ છે આની ગયો સમજાવો હવે આપણે ત્યાર પછીનો દાખલો જોઈએ ત્રીજો એની શું રકમ છે 49 માઈનસ 16 49 માઈનસ 16 તો હવે આપણે કઈ સંખ્યા પહેલા લેવાની રહેશે તો કે 16 16 માં આપણે ઉમેરી દઈએ 4 તો 16 ને 4 20 તો અહીં આપણે લખીશું 20 બરાબર આ સરવાળો કરીને પછી પણ આપણે જવાબ લખીએ તો પણ ચાલે હવે 20 ને આપણે અહીં લખશું તો કે 20 10 20 ને 20 માં 10 ઉમેરી તો કેટલા થશે 30 બરાબર આનો દરેક માં બરાબર કરવાનો છે હવે 30 પ્લસ 19 હવે 30 માં 19 ઉમેરીશું તો એનો જવાબ કેટલો આવ્યો 49 પહેલી સંખ્યા જેટલો બરાબર સમજાણું હવે આપણે શું કરવાનું છે આ બધાનો આપણે શું કરવાનું છે સરવાળો એટલો જવાબ આનો થશે તો કે 9 9 છે ને આપણે એમાં 4 ઉમેરવાના છે તો 9 માં 4 ઉમેરીએ તો 13 13 નો તગડો વધી જાય 1 એટલે અહીંયા આવશે 33 તો આનો જવાબ કેટલો થયો 33 તો એ આપણે અહીંયા લખવાનો છે જવાબ 33 ત્યાર પછી હવે આપણે જોઈએ દાખલો ચોથો બરાબર એમાં શું રકમ છે 58 માઈનસ 27 સરવાળો બધા જે જવાબ આવશે એને આપણે લખીશું તો સૌથી પહેલા આપણે લેશું વચ્ચેની સંખ્યા જે નાની સંખ્યા હોય એને આપણે લેવાની રહેશે પહેલા 27 પ્લસ 3 27 માં 3 ઉમેરીશું તો 28 29 અને 30 તો અહીંયા આપણે લખીશું 30 ત્યાર પછી 30 છે 30 માં આપણે 10 ઉમેરીએ 30 ને 10 40 બરાબર ત્યાર પછી 40 40 માં કેટલા ઉમેરીશું તો 18 તો 40 માં આપણે ઉમેરીશું 18 બરાબર 40 માં 18 ઉમેરીશું ત્યારે થશે 58 તો 58 છે અહીં આવી ગયો હવે આ ત્રણેયનો સરવાળો કરીશું જે જવાબ મળશે એ આપણે લખીશું અહીંયા 8 8 ને 3 11 11 નો 1 અહીંયા વધી 1 ચડશે એટલે 1 ને 2 2 ને 1 3 તો આનો જવાબ આવ્યો 31 બરાબર આ ત્રણેયનો સરવાળો કરવાનો ભૂલવાનું નહીં ત્યાર પછી પાંચમો દાખલો 96 માઈનસ 67 તો આપણે કઈ સંખ્યા લઈશું 67 67 પ્લસ 3 67 માં 3 ઉમેરીશું તો કેટલા થશે 70 ત્યાર પછી 70 પ્લસ 10 70 માં 10 ઉમેરીશું તો કેટલા થશે 80 ત્યાર પછી 80 માં કેટલા ઉમેરીશું તો 96 થશે 3 વડે લેવાની છે ને તો 80 માં આપણે ઉમેરી દઈએ 16 કારણ કે 6 ના 6 એમનો 8 ને 1 નો આવી ગયો 6 નો જવાબ હવે આ ત્રણેયનો સરવાળો કરતા જે જવાબ આવશે એ આપણે લખીશું અહીં તો કે 6 ને 3 9 1 ને 1 2 તો આનો જવાબ આવ્યો 29 બરાબર 16 માંથી 7 બાદ કરો 16 માંથી 96 માંથી 67 બાદ કરીશું તો કેટલો જવાબ આવશે 29 તો આ છે આપણો પહેલો દાખલો હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલો છઠ્ઠો 1 થી 5 બધાએ લખ્યા હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ 84 માઈનસ 18 84 માઈનસ 18 હવે શું કરવાનું છે આપણે નાની સંખ્યા છે ને આપણે લેશું પહેલા 58 પ્લસ 2 તો 58 છે એમાં 2 ઉમેરીશું તો કેટલા થશે 59 અને 60 58 પ્લસ 2 બરાબર 60 ત્યાર પછી 60 60 માં આપણે 10 ઉમેરીશું તો 60 પ્લસ 10 બરાબર કેટલા થશે 70 બરાબર હવે છેલ્લી સંખ્યામાં એ એવી રીતના સંખ્યા લેવાની કે એનો જવાબ આવવો જોઈએ પહેલી સંખ્યા છે તો આપણે આમાં આપણે ઉમેરી દઈએ 14 તો 4 નો 14 7 ને 8 તો આનો જવાબ આવી ગયો પહેલી સંખ્યા જેટલો તો કે હા હવે આ વચ્ચેની ત્રણેય સંખ્યાનો સરવાળો કરી જે જવાબ આવશે એ આપણે લખવાનો રહેશે અહીંયા બરાબર છે તો કે 4 ને 2 6 1 ને 1 2 તો 84
વત્તા મળે 24 ત્યાર પછી આપણે જોઈએ 7મો દાખલો બરાબર 7માં શું રકમ છે તો કે 70 માઈનસ 30 હવે કઈ સંખ્યા આપણે લેવાની છે તો કે 30 સૌથી પહેલા લેશું આપણે 30 30 માં આપણે કેટલા ઉમેરીશું 10 તો કે 30 ને 10 40 બરાબર ત્યાર પછી આપણે બીજી સંખ્યા લઈએ તો કે 40 પ્લસ 10 તો કે 0 નો 0 એ 4 ને 5 બરાબર હવે છેલ્લી સંખ્યા એ રીતે લેવાની છે કે જેનો જવાબ આપેલી સંખ્યા જેટલો થવો જોઈએ તો આપણે 5 5 માં જો ઉમેરીએ તો 7 0 નો 0 એ 8 એટલે 50 ને 20 70 બરાબર તો આનો જવાબ છે પહેલી સંખ્યા જેટલો આવી ગયો તો કે હા હવે આપણે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો છે 0 0 0 તો કે 0 નો 0 1 ને 1 2 2 ને 2 4 તો આનો જવાબ આવ્યો 40 બરાબર હવે ત્યાર પછી આપણે જોઈએ 8મો દાખલો 84 માઈનસ 44 કઈ સંખ્યા આપણે લેવાની છે તો કે સૌથી પહેલા આપણે લેવાની છે નાની સંખ્યા 44 પ્લસ 6 44 માં 6 ઉમેરીએ તો થશે કેટલા તો કે 50 બરાબર ત્યાર પછી 50 પ્લસ 10 તો કે 50 માં 10 ઉમેરીએ તો કેટલા થશે તો કે 0 નો 0 એમ 5 ને 6 હવે છેલ્લી સંખ્યા છે એ રીતે લેવાની કે જેનો જવાબ આવવો જોઈએ પહેલી સંખ્યા જેટલો તો આપણે એમાં કેટલા ઉમેરીશું તો કે 24 4 ને 4 એમ 9 6 ને 2 8 તો આનો જવાબ આવી ગયો જોઈએ છે તો કે હા હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરતા જવાબ જે આવે આપણે લખીશું અહીંયા તો કે 6 ને 4 10 10 નો 0 બને 1 ચડશે એટલે 2 ને 1 3 3 ને 4 તો આનો જવાબ કેટલો આવ્યો 40 બરાબર ત્યાર પછી આપણે જોઈએ 9મો દાખલો એમાં શું રકમ છે જુઓ તો બધા તો કે 67 માઈનસ 38 કઈ સંખ્યા આપણે લેવાની છે 38 નાની સંખ્યા લેવાની 38 પ્લસ 2 બરાબર કેટલા થશે 40 હવે 40 પ્લસ આપણે 10 કરીએ તો કે 40 ને 10 50 બરાબર એ તો બધાને ખ્યાલ છે ત્યાર પછી હવે આપણે જોઈએ 50 માં એ રીતે સંખ્યાઓ લેવાની કે જેનો જવાબ આવવો જોઈએ પહેલી સંખ્યા છે તો એનો જવાબ આપણે આપણે સતત ઉમેરીએ હવે જો એનો જવાબ આ સંખ્યા જેટલો આવે છે તો કે 7 માં 7 એમ 9 5 ને 6 તો કે હા આનો જવાબ આવી ગયો 67 હવે શું કરવાનું છે વચ્ચેની ત્રણ સંખ્યા છે એનો કરવાનો છે સરવાળો બરાબર આ સંખ્યા છે એને લેવાની આ જરૂર 2 ને 7 9 1 ને 1 2 તો આનો જવાબ આવ્યો 29 ત્યાર પછી આપણે જોઈએ 10મો દાખલો 48 માઈનસ 29 બરાબર હવે શું કરવાનું છે આપણે તો કે નાની સંખ્યા હોય એટલે લેવાની છે અહીં સૌથી પહેલા 29 પ્લસ 1 બરાબર કેટલા થશે 30 ત્યાર પછી બીજી અંકમાં 30 પ્લસ 10 બરાબર કેટલા થશે 40 40 માં હવે એ રીતે સંખ્યા ઉમેરીશું કે જેનો જવાબ આવવો જોઈએ 48 તો કે 40 પ્લસ 8 બરાબર 48 આવી ગયો જવાબ તો કે હા હવે આ વચ્ચેની ત્રણેય સંખ્યા છે એનો આપણે કરવાનો છે સરવાળો તો કે 8 ને 9 એક ના એક એનો જવાબ શું આવ્યો 19 તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે 10-10 દાખલા તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે વ્યવસ્થિત ચિત્રણ કર્યા વગર લખવાનું છે તેમજ આ સમજવાનું છે જેથી તમને પરીક્ષામાં આવડી જાય તેમજ છેલ્લા ત્રણ દાખલા છે તમારે મમ્મી પપ્પાના મદદથી પ્રેક્ટિસ કરવાની છે તેમજ સ્વાધ્યાય પોથીમાં પછી ગણવાના રહેશે